પરમાત્મા ફલ છે, અને એ પરમાત્મા ફલ છે એ ફલ રૂપી પરમાત્મા પ્રકટ કેવી રીતે થાય છે? તો એનો એક મહાપ્રભુજીએ ખુલાસો કર્યો કે ભગવાન તો સર્વત્ર વિદ્યમાન છે. પુષ્ટિ પ્રભુની હવે વાત થઈ રહી છે કે પુષ્ટિ પ્રભુ તો સર્વત્ર વિદ્યમાન છે, અને દરેક પ્રાણીમાં પુષ્ટિ પ્રભુની આત્મરતિ જે છે એ ક્રીડા તો કરી જ રહી છે, પણ આત્મરતિ જે ક્રીડા કરી રહી છે એ પરમાત્માના સ્વરૂપ તરફ જો એનો દિશા સંધાય તો એ પુષ્ટિ ભક્તિ થઈ જાય, સાધન તરફ એનો દિશા સંધાય તો એ મર્યાદા ભક્તિ કે મર્યાદા સાધના શક્તિ થાય, અને વિષયો તરફ જો દિશા એની બંધાય તો એ વિષયાશક્તિ કે સંસારાશક્તિ કહેવાય. કોઈ પણ જીવમાં અંતે કામ તો પ્રભુની આત્મરતિ જ કરી રહી છે, એટલે જ શાસ્ત્રમાં એમ કહેવામાં આવે છે કે યા પ્રીતિ રવિવેકાનામ વિષયે સ્વનપાયિની ત્વામ અનુસ્મરત સામે હૃદયાન માપ સર્પતુ. અવિવેકી પ્રવાહી જીવોને વિષયોમાં જેવી દ્રઢ આસક્તિ છે એવી જો મને તારામાં આસક્તિ થઈ જાય તો કામ બની ગયું. ખરેખર તો એવી નહીં, એ જ આસક્તિ જે વિષય તરફ વેડફાઈ રહી છે એ જ આસક્તિને તે લીલામાં તાણીને લીધો, સકલ અર્થ તેનો સીધો તે લીલામાં તાણીને લીધો, એ પ્રભુના સ્વરૂપ તરફ જો તાણી શકીએ આપણે બસ કામ બની ગયું, એથી વધારે કશું જોઈતું જ નથી. એટલે એ સ્વરૂપ તરફ એ આસક્તિ જે આપણી વળશે તો એક ખાસ ખ્યાલમાં સમજો કે એ આત્મરતિને જ, પરમાત્માની આત્મરતિ જ આપણે પરમાત્મા તરફ વાળી રહ્યા છે. એટલે એ જે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ તો સર્વત્ર બિરાજે છે, પણ સર્વત્ર બિરાજમાન પ્રભુનો અનુભવ આપણે કઈ રીતે કરી શકીએ? ક્યાં તો જ્ઞાનથી, કાં તો પ્રેમથી. જ્ઞાનથી પ્રભુનો અનુભવ કરીશું તો શાંત અનુભવ થશે, અશાંતિ કોઈક અલૌકિક અશાંતિ હોય છે કે જે માણસને શાંત નથી રહેવા દેતી. એ રાસ પંચાધ્યાયમાં શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વર્ણન કરે છે, સચર્ષણી નામ ઉદગા છૂચો મૃજનની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી આને સમજાવે છે કે એ એક શક્તિ છે પરમાત્માની આપણી ભીતર પ્રકટ થતી, કે આપણે શાંતિથી બેસવા નથી દેતી જ્યાં સુધી આપણને પરમાત્માના સ્વરૂપા શક્તિનો લાભ ન મળે. એ શક્તિ જો આપણી ભીતર હોય તો આપણે પરમાત્માના સ્વરૂપ તરફ, એટલે ભૂખ આપણને એવી થાય છે પેદા કે પરમાત્માના સ્વરૂપ વિના આપણને સંતોષ થાય જ નહીં. જે કાંઈ વસ્તુ મળે આપણે અસંતુષ્ટ રહીએ, જે કાંઈ વસ્તુ મળે તેનાથી અસંતુષ્ટ રહીએ. સ્વર્ગ અપવર્ગ નરકે સ્વપી તુલ્યાર્થ દર્શિના, સ્વર્ગ અપવર્ગ નરક દરેકમાં આપણને તુલ્યતા લાગે. મને સમંજસ ત્વા વિરહીએ, નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસ ત્વા વિરહીએ કાંક્ષે, તારા સિવાય મારે કશું જ નથી જોઈતો. એ જે ભાવ છે, સ્વર્ગ નથી જોઈતો, મુક્તિ નથી જોઈતી, રાજ્ય નથી જોઈતો, ધન નથી જોઈતો, કશું જ નથી જોઈતો, ફક્ત તું જોઈએ છે, એ જે સ્વરૂપા શક્તિનો ભાવ છે. સાધન અને વિષય બંનેથી, સાધન વિષયોથી છોડાવે છે, વિષયો તમને સાધનાથી છોડાવે છે. વિષયોની આસક્તિ તમને સાધનોના જે સાધના ચરણ છે એનાથી ભ્રષ્ટ કરે છે. સાધનો જે છે એ વિષયાશક્તિથી તમને વાળી દે છે. આપણે એને ભ્રષ્ટ કહેતા નથી કેમ કે એનો અર્થ ખરાબ થઈ જાય. બાકી તો કોઈકને વિષય ગમતો હોય તો સમજી જવાનું કે સાધના શક્તિ જે છે તે વિષય માર્ગથી આપણને ભ્રષ્ટ કરે છે, અને વિષયાશક્તિ આપણને સાધન માર્ગથી ભ્રષ્ટ કરે છે. પણ સ્વરૂપ જે છે, સ્વરૂપાશક્તિ, એમાં સાધન અને વિષય બંને અંગ બની જાય છે. કેમ કે જે સાધન તે સ્વરૂપ માટે, જે વિષય તે સ્વરૂપ માટે. સ્વરૂપથી વિપરીત કોઈ વિષય નહીં, અને સ્વરૂપથી વિપરીત કોઈ સાધન નહીં. એ જાતનો ભક્તિનો અભિગમ છે હો, કે સ્વરૂપથી જે વિપરીત દિશામાં આપણને લઈ જતો હોય તેવા વિષયને કેન્સલ કરો, સ્વરૂપથી વિપરીત જે સાધન હોય તે સાધનને કેન્સલ કરો. સ્વરૂપની દિશા ભણી લઈ જનારો વિષય આપણને બધો જ મંજૂર છે. ત્વયોપભુક્ત સુગંધ વાસો લંકાર ચર્ચિત ઉચ્છિષ્ટ ભોજીનો દાસા સ્તવ માયાન જયે મહી.
તારે દ્વારા ઉપભુક્ત ત્વયોપભુક્ત સૃક માલાઓ, ગંધ, સુગંધીઓ, વાસ, કપડાઓ, વાસો, અલંકાર, ચર્ચિત, હવે પુરાના જમાનામાં ચંદન વંદનની ચર્ચના થતી હતી, આજે પાવડર લિપસ્ટિક સમજી લો. તો ત્વયોપભુક્ત સૃગંધ વાસો અલંકાર ચર્ચિત ઉચ્છિષ્ટ ભોજીનો દાસાસ તવ માયાંજયે મહી. એ જે વિષયો સાથે પણ આપણને દ્વેષ નથી અને સાધન સાથે આપણને દ્વેષ નથી. જે મેં કાલે પરમ દિવસે કહ્યું હતું ને, ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ દરેક સાધન કરી છૂટશું, પણ સાધનને સાધના શક્તિથી નહીં કરીએ, ભગવદ આસક્તિથી કરીશું. વિષયનો ઉપભોગ વિષયાશક્તિથી નહીં કરીએ, ભગવદ આસક્તિથી કરીશું. તેથી ત્વયિ ધતા સવસ્ત્વામ વિચિન્વતે, એટલે સ્વરૂપાશક્તિનો એક આખો અભિગમ મહાપ્રભુજીનો નોખો છે. ને એ સ્વરૂપાશક્તિમાં એક વાત સમજો કે એ આપણી સ્વરૂપાશક્તિ મૂળત પરમાત્માની દ્રષ્ટિથી જુઓ તો પરમાત્માની આત્મરતિ જ છે, અને આપણી દ્રષ્ટિથી જુઓ તો પરમાત્મા પ્રત્યેની આપણી પુષ્ટિ ભક્તિ છે. વાત સમજમાં આવે છે તમને? આપણી દ્રષ્ટિથી જોશો તો એ પરમાત્મા પ્રત્યેની આપણી પુષ્ટિ ભક્તિ છે, કેમ કે આપણે પરમાત્માના અંશ છીએ. એટલે પરમાત્માની જે આત્મરતિ તે આપણામાં અંશતઃ મોજૂદ છે, આપણામાં અંશતઃ મોજૂદ છે. એને જો પુષ્ટિ મળે તો એ પ્રભુની સ્વરૂપ તરફ વળી જાય છે, ને પુષ્ટિ નથી મળતી, વાણી મળે છે તો સાધના શક્તિ તરફ વળી જાય છે. અને વાણીએ નથી મળતી અને સ્વરૂપે નથી મળતું તો પછી છેલ્લે વિષયોના પ્રવાહમાં તણાઈ જતી હોય છે. પણ ત્રણે ત્રણ જીવોમાં પ્રભુની આત્મરતિ જ કામ કરી રહી છે, પ્રભુના દૃષ્ટિથી જોશો તો. અને જીવના દૃષ્ટિથી જોશો તો અહીંયા વિષયોની આસક્તિ તરફ વળેલી પરમાત્માની જે આત્મરતિ તે અવિદ્યાથી તણાઈ રહી છે. સાધનોની તરફ વળેલી પરમાત્માની આત્મરતિ એ વાણીથી ખેંચવામાં આવી રહી છે, કે એના ઉપર વાણીનો પ્રભાવ એટલો જબરદસ્ત છે કે શાસ્ત્ર કહે છે સત્યમ વદ, તો એ સાચું જ બોલશે, જૂઠ નહીં બોલે, એ વાણીનો પ્રભાવ છે. ધર્મંચર, તો ધર્મનું જ આચરણ કરશે, અધર્મનું આચરણ નહીં કરશે. પણ એ ધર્મનું આચરણ કરશે વાણીના પ્રભાવને કારણે, સ્વરૂપાશક્તિને કારણે નહીં. ભેદ સમજમાં આવે છે ને તમને? કે થોડો ગડબડ લાગે છે વાત. એક જો અમારા મુંબઈમાં, અમારા બોરીવલીમાં પહેલા બંગલો હતો, એ બંગલામાં અમારા કાકા એક પોમેરેનિયન કૂતરો રાખ્યો હતો. મોટે ભાગે શું, અમારા કાકા વિરાજતા મોટા મંદિરમાં, અને અમારી પાસે ત્યાં એક બનારસના બાબુજી હતા, એમને અંગ્રેજી આવે નહીં, તો એ શું કરતા ત્યાં બોરીવલીમાં રહેતા, એમણે પેલા પોમેરિયન કૂતરાને શીખવી દીધો ગુડ મોર્નિંગ કરીને બેસી જવાનું. ક્યારેક ક્યારેક રવિવારે અમારા કાકા બોરીવલી પધારે અને એને સિટ ડાઉન કહેતો, પેલો પૂંછડી હલાવતો રહે, બેસે જ નહીં, ખબર ન પડે, કેમ કે પેલા બાબુજી એને ગુડ મોર્નિંગ કહીને શીખાડી દીધું હતું વાણીથી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કહે તો બેસી જાય, એને સિટ ડાઉન કહો તો ન બેસે, એ વાણીના એવા. કે એને બીજો કશો પ્રભાવ પડે નહીં, કાકા આવે એટલે એનો ઝઘડો થાય, કે છે સિટ ડાઉન, પેલો બેસે જ નહીં, પૂંછડી હલાવતો રહે, બેસે જ નહીં. એ વાણીથી એનો બાબુજી એને બરાબર શીખવાડી દીધું કે ગુડ મોર્નિંગ કહો, પછી કોકે કહ્યું ભાઈ ને ગુડ મોર્નિંગ કહેશો તો બેસે, તેને બેસાડવું હોય તો ગુડ મોર્નિંગ કહેવું જ પડતું. એને વાણીનો જ વિષય હતો એમાં, કેમ કે એને તો જે વિચારને સમજાવી દો સમજી જાય, વાણીનો વિષય છે ને ત્યાં. કંઈક ઈશારા કરવાથી એને ખબર ન પડે કે માસ્ટર શું કહેવા છે, માલિક શું કહેવા માગે છે સિટ ડાઉન કહીને, કેમ કે એને નાનપણથી બાબુજી એમ જ સમજાવી દીધું ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બેસી જાય. તો વાણીનો એવો હોય છે, એને સ્વરૂપાશક્તિ નથી હોતી, વાણીથી એક નિયંત્રિત થતી હોય છે વાત એની. તો એવી જ રીતે જે મર્યાદા જીવ છે તે વાણીથી નિયંત્રિત થતો હોય છે, સ્વરૂપથી નિયંત્રિત નથી થતો. અને જે પુષ્ટિ જીવ છે એની આત્મરતિ સ્વરૂપથી નિયંત્રિત થતી હોય છે, અને જે પ્રવાહી જીવ છે એની આત્મરતિ વિષયોથી નિયંત્રિત થાય છે, મનથી. જે વિષય ઉપર મન ચાલી ગયો, મેં ચાલી ગયો એટલે મેં ચાલ્યા, એટલે મથુરામાં એક અચન કવિ હતા, એ શું કરતા ભાંગ વાંગ પીને કોઈ મીઠાઈની દુકાન ઉપર જઈને બેસે, બેસતા બેસતા પછી એમને લોકો કહેતા કવિતા સંભળાવો, પછી કવિતા સંભળાવો, પછી કવિતા પૂરી થાય અને પછી એમનો આમ હાથ ચાલ્યો ગયો તો આમ ચાલ્યા જાય, આમ હાથ ચાલ્યો ગયો તો આમ ચાલી જાય, ઘર પછી એમનો કોઈ પણ તરફ હોય એમ એમનું મહાત્મ્ય લોકો વર્ણવે છે. એવા મસ્ત રામ હતા.
તો આપણા મનનું પણ મહાત્મ્ય અચ્યન કવિ જેવું જ હોય છે કે આ તરફ વિષય ઉપર ગયો તો આ તરફ ગયો તો આ તરફ. મનનું કોઈ નિયંત્રણ નહીં, એ મનસા સૃષ્ટવાન હરી છે. આત્મરતિ જો, આત્મરતિમાં જરાય ફરક નહીં, પણ પરમાત્માની આત્મરતિ મનથી જ્યાં મન લઈ જાય તે તરફ, તે વિષયમાં મન ચાલી ગયું, ચાલી ગયું, ચાલી ગયું મન. હવે મનનો માલિક કોણ? તેનું નામ પ્રવાહ સૃષ્ટિ. તેથી જે આત્મરતિ છે એ આત્મરતિ ભક્તિનો મૂળ સ્વરૂપ છે, જેને આપણે નિરૂપાધિક ભક્તિ કહી રહ્યા છીએ. હો, ખ્યાલમાં આવ્યું ને? તેની જ વાત અહીંયા ભગવાન બ્રહ્મકાર્ષ્ણ્યેન ત્રિરન્વીક્ષ મનીષયા તદધ્યવસ્યત કૂટસ્થો રતિરાત્મન્યતો ભવેત. તો આ વચનથી અને અહમ આત્માત્મનામ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મય રતિં કુર્યાત દેહાદિર યત્કૃતે પ્રિય, એ વચનથી મહાપ્રભુજી આપણને એ સમજાવવા માગે છે કે ભગવાન સર્વત્ર વિરાજમાન છે, પણ પ્રેમ સંવલિત ચિત્તથી આપણે જોશું ને તો આપણને પરમાત્મામાં ભક્તિ ઉત્પન્ન થશે, પ્રિયતમ પરમાત્મા લાગશે. અને જ્ઞાન સંવલિત ચિત્તથી પરમાત્માને જોશું તો આપણને પરમાત્મા ફક્ત ગેય લાગશે, પ્રિય નહીં લાગે. જ્ઞાનની દ્રષ્ટિથી જોશું તો જાણવા જેવું લાગશે, અને સ્નેહની દ્રષ્ટિથી જોશું તો માણવા જેવું લાગશે. પરમાત્મા એનો જ. એક વાત સમજો કે કોઈ પણ એક વાનગી હોય, કોઈ કંઈક અંગ્રેજ ભાઈ કોઈ હિન્દુસ્તાનીને ઘેર જમવા આવ્યા, તેમાં શું પેલી પૂળી તલી, પૂળી તલે એટલે આવી ફૂલી જાય. એમને મોટી મુકાણ થઈ ગઈ કે આ સમજે તો ખરો, પણ આમાં હવા ક્યાંથી ભરી તમે? ફૂલેલી દેખાય એટલે એને ખબર જ ન પડે, એટલે એને ખાવા કરતાં પહેલાં જાણવાની ઈચ્છા થાય કે આ ફૂલીમાં હવા ક્યાંથી ભરી, ચોમેર ક્યાંય છેદ તો દેખાતો નથી, હવા ભરી ક્યાંથી? તેને પેલું માણવા કરતાં જાણવાની ઈચ્છા વધારે થઈ જાય. અને જે વ્યક્તિને સ્વાદ લેવો છે એને ફૂલેલી હોય કે દબાયેલી હોય, ભાઈ પૂરી એટલે ખાવાની, શિખરણ પૂરી ખાઈ લો ને મજા માણી લો ને, એમાં હવા ક્યાંથી ભરીએ? ચિંતા કરવા બેસીએ તો ઢોકળા સુંદર બનાવે ને આપણે જઈને પૂછીએ કે ભાઈ કેવી રીતે બનાવ્યા, એનો ફોર્મ્યુલો સર, એ જમીને જોઈ લે સ્વાદ મજા આવી જશે. તો શું છે, કોઈક જાણવાની ઈચ્છા અને કોઈક માણવાની ઈચ્છા, એમ પરમાત્માને જાણવાની ઈચ્છા એક હોય છે, તેનાથી પરમાત્મા ગેય તરીકે આપણને સર્વત્ર અનુભવાય છે, અને પરમાત્માને માણવાની ઈચ્છાથી પરમાત્મા પ્રિય તરીકે સર્વત્ર અનુભવાય છે. તો અહમ આત્માત્મનામ ધાતઃ પ્રેષ્ઠસ્સન પ્રેયસામપી, હું આત્માનો પણ આત્મા છું. પ્રેષ્ઠસ્સન પ્રેયસામપી, દુનિયાની જેટલી પ્રિય વસ્તુઓ છે એ બધી જ પ્રિય વસ્તુઓમાં પણ પ્રિયતમ કોઈક જો હોઉં તો હું છું. અતો મય રતિં કુર્યાત દેહાદિર યત્કૃતે પ્રિય. તો એની વ્યાખ્યામાં શ્રી મહાપ્રભુ સમજા છે કે દેહમાં જે પ્રેમ ઉત્પન્ન આપણને થાય છે શેને કારણે થાય છે? આત્માને કારણે. એ આત્મામાં શેને કારણે પ્રેમ ઉત્પન્ન થાય છે? તો મહાપ્રભુજી કહે છે પરમાત્માને કારણે. કેમ કે પરમાત્માની જે પોતાની આત્મરતિ છે, એમ એક ચાંદીની ડબ્બી લો કે લોખંડની ડબ્બી લો કે એલ્યુમિનિયમની ડબ્બી લો, એમાં એક બળતો આગનો ખીરો મૂકી દો અને ડબ્બીને બંધ કરી દો, પછી ડબ્બીને પકડો, હાથ બળશે કે નહીં બળશે? બળશે ને. અથવા એક ગિલાસ લો, એમાં બરફનો કટકો મૂકો, એને બહારથી પકડો, ઠંડો લાગશે કે નહીં લાગે? એ જે એમાં રહેલું ઠંડક કે એમાં રહેલી જે ઉષ્ણતા એ બહાર આવે છે. સમજમાં આવી વાત તમને? એવી રીતે પરમાત્મામાં રહેલી જે આત્મરતિ, કેમ કે પરમાત્મા આપણી આત્માના ભીતર બિરાજેલો છે, તેથી આત્મામાં એ આત્મરતિ બહાર આવી રહી છે. કેમ કે પેલી આત્મામાં આત્મરતિ બહાર આવી રહી છે, તે આત્મા અંતઃકરણ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણને થી વીંટાયેલી છે, એટલે તે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણથી વીંટાયેલી હોવાને કારણે, વીંટાયેલો હોવાને કારણે આપણો આત્મા, આત્મામાં પ્રકટ થયેલી જે આત્મરતિ તે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણમાં બહાર આવી રહી છે, એને ગરમ કરી દે છે. એ આપણો દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ જે વિષયોથી વીંટાયેલો છે કે ઘેરાયેલો છે, તેમાંય પાછી ગરમી લાગે છે એની. ખ્યાલમાં આવી વાત? હવે એ ગરમી લાગે છે, બસ અહીંયા આવીને થોડુંક થોભવાનું છે કે એ મનથી પછી
ગરમ થતા હશે તો વિષયાશક્તિ થઈ ગઈ, વાણીથી ગરમ થતા હશે તો સાધના શક્તિ થઈ ગઈ, અને ભગવત સ્વરૂપથી ગરમ થતા હશે તો એ જ વિષયો એ જ સાધનામાં ભગવત સ્વરૂપાશક્તિ થઈ ગઈ. ભગવત સ્વરૂપાશક્તિ થઈ તો પુષ્ટિ ભક્તિ થઈ, અને વિષય સ્વરૂપાશક્તિ થઈ તો સંસાર થયો, અને સાધન સ્વરૂપાશક્તિ થઈ તો મર્યાદા થઈ ગઈ. મૂળ એનો સ્ટ્રક્ચર એ છે. તેથી એક વાત સમજો કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન તો સર્વત્ર વિરાજમાન છે, પણ તમારું ચિત્ત પ્રેમ સંવલિત હશે તો સર્વત્ર બિરાજમાન પરમાત્માને પ્રિયતમના રૂપે તમે ઓળખી શકશો. અને તમારા ચિત્તમાં જો પ્રેમ નહીં હોય તો ભગવાન તો સર્વત્ર બિરાજમાન છે, પણ એને તમે પ્રિયતમ તરીકે નહીં પિછાણી શકો. કાં તો તમે એને જાણવા જેવી વસ્તુ તરીકે પિછાણી જશો, અથવા તો વિષય તરીકે પિછાણી જશો કે આ રૂપ છે, આ રસ છે, ગંધ છે, બધું પરમાત્મા જ તો છે, મોજ મારો. આવીને વાત ખ્યાલમાં. એટલે એક વાત સમજો કે પ્રસાદને ભગવત ઉપભુક્ત પ્રસાદ તરીકે માણવો અને ભગવત ઉપભુક્ત વસ્તુને સ્વાદ માણવો, ઢોકલા તો એના એ જ, પણ ભગવત ઉપભુક્તતાનો એનામાં સ્વાદ માણવો કે પેલા મરચા મીઠા અને પેલું ખટ્ટું ખારું ખબચરું એનું બધો સ્વાદ માણવો, એ તો તમારી વાસનાથી નિર્ણય થશે, ઢોકલાથી નિર્ણય નથી થશે. ઢોકલા તો એના એ જ, મઠડી તો તેની તે જ, પણ એ ભગવત ઉપભુક્ત છે એનો તમે સ્વાદ માણી રહ્યા છો કે પેલી ચાસની ને ઘઉં ને થઈ જાય છે એનો સ્વાદ આવી રહ્યો છે. એ આપણે નક્કી કરવાનું છે કે મોંમાં લાર શેની આવી રહી છે, ભગવાને આરોગ્યો તેની પેલી ચાસની તર બતર દેખાય આનંદ આનંદ થઈ જાય એનો સ્વાદ આવી રહ્યો છે. એનાથી વિષય અને ભગવદ આસક્તિનો વિભાજક રેખા રહેલી છે. એ આપણી ભક્તિની વાસના એને ભગવત પ્રસાદ બનાવશે, અને વિષયની વાસના ભગવત પ્રસાદને સ્વાદ બનાવશે, પ્રસ્વાદ બનાવશે, પ્રસાદ નહીં રહેવા દે. તો પ્રસ્વાદ અને પ્રસાદમાં જો કોઈક અંતર હોય તો વિષયાશક્તિનો અને